નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર મિત્રો, આપણે સૌ ની સમક્ષ એક નવા ટોપિક ની સાથે ઉપસ્થિત છું. એ વિષયનું નામ છે ગણિતનું મહત્વ. આપ જાણો છો કે ગણિતનું મહત્વ આજના સમયની અંદર ખૂબ જ વધી ગયું છે અને કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ગણિત વિષય એ અગ્રેસર અને મહત્વનો વિષય છે. દરેક બાળકની એક જ માત્ર સમસ્યા છે અને એ સમસ્યા છે ગણિત. કોઈ પણ બાળક કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જ્યારે 2-3 માર્ક માટે રહી જતો હોય છે ત્યારે એ બાળકનો એક જ પ્રશ્ન હોય છે, કાં તો એનું ગણિત કાચું છે, કાં તો એ અંગ્રેજીના કારણે એ બાળક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદરથી દૂર થઈ જાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે ગણિત એક બૌદ્ધિક વિકાસ અને બાળકની અવલોકન શક્તિનો વિકાસ થાય એ માટે ગણિત એ ખૂબ જ જરૂરી છે. અને ગણિત એ પાયાના લેવલથી જો એનું મજબૂત હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એ બાળક ટકી રહેશે. અને એ બાળકને ટકી રહેવા માટે આપણે શું કરવાનું છે, તો નાનપણથી જ બાળક 1 ધોરણથી કરીને આપણે બાળકના ગણિત વિષય અને અંગ્રેજી જેવા વિષયોની અંદર બૌદ્ધિક શક્તિ અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય માટે નાનપણથી જ બાળકની એવી ટેવ પાડીએ કે ગણિતના કોયડાઓ ઉકેલતો થાય, ગણિતની સામાન્ય બાબતને સમજતો થાય અને એ બાબતને પોતે સમજી લેશે તો ઉચ્ચ અભ્યાસની અંદર જ્યારે બાળક જશે ત્યારે એને મુશ્કેલી અનુભવાશે નહીં. જો આપણી નાનપણથી જ પાયો મજબૂત હશે તો એના ઉપર જે ઇમારત ચણવી હશે એ ઇમારત આપણે ચણી શકીશું. પણ નાનપણથી જ કોઈ પણ વિષયનો પાયો મજબૂત નહીં હોય, પાયો કાચો રહી ગયો હશે અને પછી આપણે એમ કહીશું કે મારે આના ઉપર 10 માળની બિલ્ડિંગ ચણવી છે, એ પોસિબલ નથી અને શક્ય પણ નથી. માટે આપણે રોજ દરેક વાલી હોય કે બાળક હોય એ ઉચ્ચ અભ્યાસ માટે સ્વપ્ન જોતા હોય છે, ખૂબ જ સારી બાબત કહેવાય. યુપીએસસી હોય, જીપીએસસી હોય, ક્લાર્કની ભરતી હોય, તલાટીની ભરતી હોય, પોલીસની ભરતી હોય, દરેક ભરતીની અંદર દરેક વાલીનું સ્વપ્ન હોય કે મારું બાળક એની અંદર પ્રથમ આવે. પણ એની અંદર શું કચાશ રહી ગઈ હોય છે એ કચાશ વિશે આપણે ક્યારે પણ ચર્ચા કરતા નથી. મિત્રો, જીપીએસસી, યુપીએસસી કે કોઈ પણ ક્લાસ 1-2 ઓફિસરની એક્ઝામ હોય કે કોઈ પણ અંદર મામલતદાર હોય, તલાટી હોય, એવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો આપનું બાળકને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વધુ માર્ક્સ મેળવવા હોય તો નાનપણથી જ બાળકને ગણિત અને વિજ્ઞાન સાથે સંકળાયેલું રાખો કે જેથી કરીને એના ઉપર કોઈ પણ પ્રકારની તમે ઇમારત ચણવા માંગતા હશો ને તો એ તમારા સ્વપ્ન સાકાર થઈ શકશે. મિત્રો, આજના સમયની અંદર બાળકો 60% કે 70% કે 50% સુધી બાળક લાવી દેતું હોય છે, પણ 60%, 50% કે 70% આજના સમયની અંદર કોઈ મહત્વ નથી અને આવા બાળકો ઉચ્ચ અભ્યાસ કરતા નથી અને મૂંઝવણ અનુભવતા હોય છે. માટે એવા જ લોકો બેરોજગાર ફરતા હોય છે જેને કોઈ પણ પ્રકારની રોજગારી મળતી નથી. કામની અંદર શું થાય છે, શરમ અનુભવાય છે અને એ શરમના કારણે એ પોતે બેરોજગાર જ રહે છે. માટે આપણે શું કરવાનું છે, તો આપણે ગણિતની પાયાના ખ્યાલો, ગણિતને પાયાથી સમજ કેળવવાની છે. ગણિત એ બિલકુલ અઘરો વિષય નથી, ખૂબ જ સહેલો વિષય છે. એને સમજો, ઊંડાણપૂર્વક સમજો, એને તર્ક લગાવો, તર્ક આધારિત ગણિત, એની અંદર તર્ક શક્તિનો વિકાસ થાય. અવલોકન કરો કે આ દાખલાની અંદર એ સમીકરણ છે કેવી રીતે ઉલટાઈ ગયું છે, સમીકરણની અંદર શું નવું એડ થયું છે. નાની નાની વસ્તુને જાણવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. અને ગણિતની અંદર ફાયદો શું છે, આપ 100 માંથી 100 માર્ક્સ પણ મેળવી શકો છો. ગણિત એક વખત એના ઉદાહરણો આપ સમજી લેશો તો ભવિષ્યના આગળના ધોરણની અંદર પણ તમે જશો ને તો એ જ ઉદાહરણ આધારિત આપણે એ જ મેથડ પદ્ધતિ ગણિતની અંદર ક્યારે ચેન્જ થશે નહીં, બદલાશે નહીં. બાકીના વિષયો હોય, ગુજરાતી હોય કે એવા વિષયોને આપણે શું કરીએ છીએ, સહેલા વિષયો એવું માની લઈએ છીએ. ના, ગણિત કરતાં પણ એ વિષયો ખૂબ જ અઘરા છે, પણ આપણે એને ગોખી લેતા હોઈએ છીએ, યાદ રાખી લેતા હોઈએ છીએ અને માટે આપણને યાદ રહી જાય છે.
જ્યારે ગણિત એ સહેલાઈથી આપણને યાદ રહી શકતો નથી। માટે આપને એ વિનંતી કરીએ છીએ કે આપનો આ અમૂલ્ય સમય છે એ અમૂલ્ય સમયને આપ આવી સરસ મજાની ગણિતની અંદર તૈયારી કરવામાં એ સમયનો સદુપયોગ કરો છો। કોઈ પણ કાર્ય કરો, ખૂબ જ નાના પાયાથી કાર્યને આપણે લઈએ, બહુ વિશાળ બાથ ભરીશું ને તો એ કાર્યને આપણે કરી શકીશું નહીં। આપણી જોડે વર્ષના 365 દિવસ હોય મિત્રો, રોજના 2 સ્પેલિંગ તૈયાર કરીએ ને અંગ્રેજીના તો આપણે 700 થી 750 સ્પેલિંગ તૈયાર થઈ જશે। ગણિતની અંદર એવું જ છે કે કોઈ પણ પદ્ધતિ હોય, એક મેથડ હોય, સરાસરી હોય કે બહુલક હોય, અવયવ હોય કે કોઈ પણ દાખલા હોય, એક મેથડ તમે સમજી લેશો ને એક દિવસની અંદર, બીજા દિવસે બીજી મેથડ, તો તમે વિચાર કરો કે 365 દિવસની અંદર આપણે ગણિતની સમગ્ર પ્રક્રિયાને પદ્ધતિને સમજી લીધી હશે। માટે આપણે કોઈ પણ કાર્ય નાનપણથી જ અને નાના પાયે કરીએ, બહુ મોટા પાયે કામ કરવાની જરૂર નથી, કારણ કે શિક્ષણ પદ્ધતિ એવી છે સતત અને સર્વગ્રાહી, એક જ દિવસમાં આખી બુક આપણે યાદ નથી રાખી શકવાના। માટે ધીમે 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 કરી અને એની અંદર આપણે ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરીએ। જો આપ સારા ટકા સાથે પાસ થશો તો આપણા માટે મેડિકલ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રો ખુલ્લા છે, પણ આપનું એક જ સ્વપ્ન હોવું જોઈએ કે ટોપ 5ની અંદર કોઈ પણ બાળક આવે એનો મારો વિદ્યાર્થી હોવો જોઈએ, એની અંદર મારો નંબર હોવો જોઈએ, એની અંદર જ હું આવીશ। મિત્રો, કોઈ પણ ભરતી હોય એની અંદર તમે પ્રથમ ક્રમે આવશો તો તમારા માટે બધા જ દરવાજા ખુલ્લા છે। એવું નથી કે તમારા માટે દરવાજા બંધ છે, દરવાજા બંધ કોના માટે છે, જેને મહેનત કરવી નથી, ખાલી વાતો કરવી છે, તો મિત્રો એનાથી કામ પાર પડવાનું નથી। માટે આજથી મહેનત લાગી જઈએ, ગણિતની જે પણ સંકલ્પનાઓ છે એને આપણે સિદ્ધ કરીએ, એને ગણી લઈએ, એને સમજી લઈએ કે આની અંદર કઈ ખામી રહી ગઈ છે, એકબીજા વિદ્યાર્થીને પૂછી લઈએ। જો આજે આપણે અભ્યાસ નહીં કરીએ ને તો આવનાર સમયની અંદર ધોરણ 10 હોય, 12 હોય, એની અંદર આપણું બેઝિક કાચું હશે અને એ સમય દરમિયાન આપણે કશું પણ કરી શકવાના નથી। માટે સમય મળ્યો છે તો એ સમયનો સદુપયોગ કરી લઈએ, નાની નાની શરૂઆત કરીએ। આપણે બેસી રહેશું નહીં, આપણે બેસવા માટે આપણને કુદરતે અહીંયા મૂક્યા નથી, કશું કરવાનું છે, કંઈક ક્રિએટિવ કરો, કંઈક નવું સર્જન કરો અને એ રીતે આપણે શું કરીશું, આગળ વધીશું। આપને કોઈ પણ મુશ્કેલી હોય તો આપ આપણા કોઈ પણ નજીકના મિત્ર હોય એની જોડેથી પણ આપણે શીખી શકીએ, કોઈક નજીકમાં શિક્ષક હોય એની પણ આપણે મદદ લઈ શકીએ છીએ, અને સૌથી બેસ્ટ આજના સમયની અંદર, પહેલાના સમયની અંદર તો એવું હતું ફેસ ટુ ફેસ આપણે અભ્યાસક્રમ કરી શકીએ, પણ આજના સમયની અંદર આપણે શું કરી શકીએ કે આજના સમયની અંદર ગૂગલ છે, યુટ્યુબ છે, એના માધ્યમ દ્વારા તમે સર્ચ મારો, આખા વિશ્વને તમે ખોલી શકો છો અને એના દ્વારા પણ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ। તો શા માટે આપણે જ્ઞાન ન મેળવીએ, શા માટે આપણે બેસી રહીએ, શા માટે કોઈ પણ સ્પર્ધાની અંદર આપણું વિદ્યાર્થી કે આપણે ન આવીએ, તો આપણે એવું તય કરી નાખીએ, નક્કી કરીએ કે કોઈ પણ સ્પર્ધા હોય એની અંદર રાત દિવસ મહેનત કરો અને મહેનતથી જ સફળતા મળતી હોય છે। આપણે નસીબના ભોગે શું કરીએ છીએ, બેસી રહીએ છીએ, નસીબમાં કશું નથી, નસીબ કાંઈ પણ કામ નહીં કરે, 1% નસીબ અને 99% મહેનત તમારા સફળતાના દ્વાર ઓટોમેટિકલી શું થતા હોય છે, ખુલ્લી જતા હોય છે। માટે આપ સૌને વિનંતી કરું છું, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો આપને સફળ થવું હોય તો આજેથી જ મહેનત માટે લાગી જાઓ, નાની નાની શરૂઆત કરો, હાર્ડવર્ક કરો, પરિશ્રમ કરો, દરવાજા ખુલશે, ખુલશે ને ખુલશે જ, પણ એના માટે આપણે પ્રયત્ન કરવા પડશે। બેસી રહીશું તો કશું જ થવાનું નથી। તો આપણે ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, આવા જ ગણિતના પ્રશ્નો સાથે। આભાર, નમસ્કાર।